हेलो स्टूडेंट्स, ध्यान मंजरी मॉडर्न स्कूल आयोजित यूट्यूब लेक्चर में आप सर्व विद्यार्थी भाइयों तथा बहनों हार्दिक स्वागत करो मैं। बेटा पहला तो अपने खबर है कि आप 4.3 सुधीना दाखला अभ्यास करो तो आज आप स्वाध्याय 4.4 कि जेमा तमने समीकरण पहला जाते बनावाना छे अने पछी समीकरणनो तमारे शू शोधवानो छे उकेल शोधवानो छे। बेटा दरेक दाखलाना समीकरण हूँ ज तमने बनावी आपीश अने समीकरणनो उकेल तमारी जाते शोधवानो रहेशे। एक बे दाखलामां हूँ करावीश, बीजानुं तमने समीकरण तैयार करीने लखावी दईश એટલે તમને સમીકરણનો ઉકેલ શોધતા તો આવડે છે। આપણને ખબર છે ડાબી બાજુ અને જમણી બાજુ બરાબરની જમણી બાજુ એટલે ડાબી બાજુ જે સંખ્યા છે એ જમણી બાજુ જાય તો ઓછા હોય તો વધતા થઈ જાય છે, વધતા હોય તો ઓછા થઈ જાય છે, ગુણાકાર હોય તો ભાગાકાર અને ભાગાકાર હોય તો ગુણાકાર। માત્ર આપણે અજ્ઞાત સંખ્યા એટલે કે એક્સ વાય ઝેડ એ બી સી એમ એન જે કાંઈ આપ્યું હોય એની જ આપણે કિંમત શોધવાની હોય છે। એની કિંમત શોધવા માટે જે કોઈ પણ આપણી પાસે આંકડાકીય માહિતી છે એટલે આંકડા જે છે આપણા બરાબર એ બધા જમણી બાજુ લઈ જવાના। ડાબી બાજુથી કઈ બાજુ લઈ જવાની? જમણી બાજુ। ડાબી બાજુ માઇનસ હોય તો જમણી બાજુ પ્લસ, ડાબી બાજુ ગુણાકાર હોય તો જમણી બાજુ ભાગાકાર, બરાબર જે છે એનાથી વિરુદ્ધ આપણે જમણી બાજુ લઈ જવાનું। ચલો હવે આપણે જોઈ લઈએ 4.4 બરાબર છે। ચલો તમારી ટેક્સ્ટબુકમાં પાના નંબર કયું છે? 91 ટેક્સ્ટબુકનું પાના નંબર કયું છે બેટા? પાના નંબર 91 શેનું? પાઠ્યપુસ્તક તમારા શેનું બેટા? પાઠ્યપુસ્તકનું પાના નંબર 91 છે। તમને જો પહેલાં આપ્યું છે સંખ્યાના 8 ગણામાં એટલે આપણે કોઈ સંખ્યા ધારી લેવાની બરાબર છે, તેમાં 4 ઉમેરતા 60 મળે છે। તમારા દાખલા નંબર તમને 1 આપ્યો છે, શું કીધું છે? આપેલી પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી અને તેનો ઉકેલ શોધો, ઉકેલો સમીકરણને, ઉકેલો ઉકેલો કીધું છે એટલે આપણે દાખલાનો શું શોધવો પડે બેટા? જવાબ। માત્ર સમીકરણ બનાવવાનું કીધું નથી, તમે પહેલું જ્યારે જોયું હતું ત્યારે આપણે માત્ર સમીકરણ જ બનાવ્યા હતા બરાબર છે। બીજામાં આપણે શું કર્યું હતું? સમીકરણનો ઉકેલ શોધતા, આપણને સમીકરણ તૈયાર જ આપતા હતા અને આપણે એનો માત્ર ઉકેલ શોધતા હતા। હવે તમને રકમ આપી છે એના ઉપરથી પહેલાં તો તમારે તમારી જાતે પહેલાં સમીકરણ બનાવવાનું, સમીકરણ બનાવ્યા પછી સમીકરણનો ઉકેલ શોધવાનો છે। તો તમને પહેલો દાખલો આપ્યો છે એ સંખ્યાના 8 ગણામાં બરાબર, કઈ સંખ્યા તો ખબર નથી, તો ધારો કે સંખ્યા કઈ છે બેટા? એક્સ છે। કેટલી છે? એક્સ છે। હવે એના 8 ગણા કીધા છે એટલે કે 8 × x થાય બરાબર, એટલે આપણે શું લઈએ છીએ કે 8x ગુણ્યા લખવાની જરૂર નથી, આ બંને વચ્ચે કોઈ નિશાની નથી, એનો મતલબ કે ગુણાકાર જ છે। આ મેં તમને ખાલી સમજાવવા માટે લખ્યું છે 8x। હવે એવું કીધું છે 8 ગણામાં 4 ઉમેરતા, ઉમેરતા એટલે વત્તા 4, કેટલા મળે છે બેટા? 60 મળે છે। થઈ ગયું, તમે સમીકરણ બનાવતો તો આવડી ગયું છે એટલે આપણું સમીકરણ છે બેટા 8x + 4 = 60। તેથી અમે તમને કીધું આ એક્સ વાય ઝેડ એ બી સી બધી આપણી અજ્ઞાત સંખ્યાઓ છે બરાબર છે। હવે 8x એમને એમ રાખો બરાબર 60, આ બરાબર આ છે તમારી કઈ બાજુ છે બેટા? તો કે આ તમારી ડાબી બાજુ છે અને એ બરાબરની આ સાઈડ છે, આ તમારી કઈ બાજુ છે બેટા? જમણી બાજુ છે। તો સંખ્યા ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાય એટલે અહીંયા વત્તાની નિશાની છે, દેખાય છે વત્તા છે, એ આ બાજુ જશે તો શું થઈ જશે બેટા? ઓછા થઈ જશે। તો કે 8x 60માંથી 4 જાય એટલે કેટલા વધે બેટા? 56 વધે। ઓકે, મેં તમને શું કીધું હતું? માત્ર અજ્ઞાત સંખ્યાની કિંમત શોધવાની છે, જે કોઈ પણ આંકડાકીય માહિતી છે એને ફેરવી નાખો, આ બંને વચ્ચે કોઈ નિશાની નથી, દેટ મીન્સ ગુણાકાર, ગુણાકાર છે આ બાજુ જશે તો શું થઈ જશે? ભાગાકાર બરાબર છે। તેથી x = 56/8 તો જવાબ શું આવશે બેટા? 8 × 56 8 × 56 તો આપણો જવાબ આવી ગયો x = 7। હવે તમને સમજાઈ ગયું હશે આમાં તમારે માત્ર સમીકરણ બનાવવાનું તમારે કરવાનું છે બરાબર છે, જે તમને બનાવતા આવડે જ છે, પહેલાં દાખલામાં તમે તમારી જાતે બનાવતા હતા। સમીકરણ બનાવીને સમીકરણનો શું શોધવાનું છે બેટા? ઉકેલ શોધવાનો કીધું છે કે કોઈ સંખ્યાના 8 ગણા એટલે ધારો કે કોઈ સંખ્યા કઈ છે? એક્સ, તેના 8 ગણા એટલે 8x, તેમાં 4 ઉમેરતા એટલે વત્તા 4 બરાબર શું મળે છે? તો કે 60 મળે છે, વત્તા છે આ બાજુ ગયા તો ઓછા, ગુણાકાર છે આ બાજુ જાય તો ભાગાકાર। ચલો હવે બીજો દાખલો પણ સાથે સાથે કરી લઈએ અને પછી બે દાખલા તમે લખી નાખજો। હવે બીજા દાખલામાં તમને કીધું છે એક સંખ્યાના 1/5 ભાગમાંથી, 1/5 ભાગ એટલે 1/5x બરાબર છે। ચલો આ લખી નાખો ને પછી હું બધું લખાવું છું તમને, ચલો ફટાફટ બોર્ડ ઉપરથી લખી નાખો,
બે મિનિટ સાઈડમાં ઊભી રહો એટલે તમારે લખાઈ જાય, બરાબર છે? લખાઈ ગયું છે અને આમાં તો કોઈ પ્રોબ્લેમ નથી કે તમારે કદાચ લખવાનું છે, આટલી વારમાં ન જ લખાય મને પણ ખબર છે, તો તમારે વિડીયો પોઝ કરી નાખવાનો, બરાબર છે, અને પછી લખી નાખવાનું. ચાલો દાખલા નંબર 1 નો હવે શું આવ્યા બેટા આપણે, બી આવ્યા. ચાલો, એવું કીધું છે સંખ્યાના એક પંચમાંશ ભાગ, એટલે કે ધારો કે કોઈ સંખ્યા કઈ છે, દર વખતે આપણે જે ધારવી હોય તે ધારી શકીએ, બરાબર. ધારો કે કોઈ સંખ્યા કઈ છે બેટા, એક્સ છે, એના એક પંચમાંશ ભાગ એટલે એક પંચમાંશ એક્સ થાય. કેટલું થાય? એક પંચમાંશ ભાગમાં થી કેટલા બાદ કરતા, ચાર બાદ કરતા કેટલા મળે છે, ત્રણ મળે છે. ચલો, તમારું સમીકરણ કેવું થઈ ગયું બેટા, તૈયાર થઈ ગયું. કોઈ સંખ્યાના એક પંચમાંશ ભાગ, કોઈ સંખ્યા આપણે કેટલી ધારી હતી બેટા, એક્સ, એના એક પંચમાંશ એટલે એકના છેદમાં પાંચ એક્સ, એમાંથી ચાર બાદ કરતા એટલે ઓછા ચાર, પરિણામ ત્રણ મળે છે એટલે બરાબર ત્રણ. હવે તમને ખબર છે આને કઈ બાજુ કહેવાય, ડાબી બાજુ, અને આને કઈ બાજુ કહેવાય બેટા, બરાબરની આ કઈ બાજુ છે બેટા, જમણી બાજુ. આ ત્રણ ટપકા છે એને શું કહેવાય બેટા, તેથી. તેથી એક પંચમાંશ એક્સ. હવે જો આ અજ્ઞાત સંખ્યા છે, એને હમણાં એમ નેમ રાખો, બરાબર છે, ત્રણ. આ ઓછા છે એ જમણી બાજુ જશે તો શું થઈ જશે બેટા, વધતા, બરાબર. તેથી એક પંચમાંશ એક્સ બરાબર ચાર ને ત્રણ કેટલા થાય બેટા, સાત થાય. ઓકે, ચલો, હવે આ શું છે બેટા, ભાગાકાર છે. આ બાજુ જશે તો શું થઈ જશે, ગુણાકાર. જો, બરાબર છે, એક પંચમાંશ એક્સ ઓછા ચાર બરાબર ત્રણ, એક પંચમાંશ એક્સ ઓછા છે આ બાજુ ગયા તો વધતા થઈ ગયા. હવે તમને શું દેખાય છે, એક પંચમાંશ એક્સ બરાબર સાત, આ ભાગાકાર છે, એ જમણી બાજુ જશે તો શું થઈ જશે, ગુણાકાર, બરાબર. અને આ ગુણાકાર છે, જમણી બાજુ જાય તો શું થઈ જાય, ભાગાકાર. આ ભાગાકાર હતા એટલે જમણી બાજુ ગુણાકાર થઈ ગયા, અને આ ગુણાકાર છે તો બાજુ જમણી બાજુ ગયા તો ભાગાકાર થઈ ગયા. છેદમાં એક લખો કે ન લખો કોઈ ફેર પડતો નથી, માત્ર મેં તમને સમજાવવા લખ્યું છે. એટલે સાત પંચા કેટલા થઈ ગયા બેટા, પાંત્રીસ. એટલે તમે જે સંખ્યા ધારી છે એ કેટલી છે બેટા, પાંત્રીસ. છેદમાં એક લખો તો પણ ચાલે ને ન લખો તો પણ ચાલે, છેદમાં ન લખો તો ચાલે. ફરી સમજાવું છું, ધારો કે કોઈ સંખ્યા કઈ છે, એક્સ છે, એક પંચ એનું એક પંચમાંશ ભાગ એટલે કે એક પંચમાંશ એક્સ, એમાંથી કેટલા બાદ કરતા, ચાર બાદ કરતા એટલે ઓછા ચાર બરાબર કેટલા મળે છે બેટા, ત્રણ. ઓછા છે આ બાજુ ગયા તો શું થઈ ગયા બેટા, વધતા, એટલે એક પંચમાંશ એક્સ. ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકાર, અને ગુણાકાર છે આ બાજુ જાય તો ભાગાકાર. સાત પંચા પાંત્રીસ છે એક. ચલો લખી નાખું, હવે હું માત્ર તમને સમીકરણ બનાવી આપું છું, દાખલાનો ઉકેલ તમારે તમારી જાતે શોધવાનો રહેશે, કારણ કે ઘણા બધા દાખલાઓ આપણે આવા ગણ્યા છે, બરાબર, એટલે તમને આવડે. ચલો, ઝડપથી આ દાખલો લખી નાખો, પછી આપણે બધા સમીકરણના સમીકરણ બનાવતા રહીએ છું એટલે ઉકેલ તમે જાતે શોધી નાખશો. ચાલો, સી. સીમાં શું કીધું છે, હું કોઈ સંખ્યાનો ત્રણ ચતુર્થાંશ ભાગ લઉં છું. એટલે કોઈ સંખ્યા આપણને ખબર નથી, એટલે આપણે લખી શકીએ કે ધારો કે કોઈ સંખ્યા, આ બધું લખવાનું તે બેટા, કોઈ સંખ્યા એક્સ છે બરાબર, એનો કેટલામો ભાગ કીધો છે, ત્રણ ચતુર્થાંશમો ભાગ. કેટલો કીધો છે, ત્રણ ચતુર્થાંશ એટલે ત્રણના છેદમાં ચાર, ત્રણ ચતુર્થાંશ એક્સ થાય. એમાં કેટલા ઉમેરું છું, ત્રણ ઉમેરું છું. કેટલા ઉમેરું છું, ત્રણ ઉમેરું, એટલે શું કરવાનું બેટા, સરવાળો. અને મને પરિણામ કેટલું મળે છે, અને મને એકવીસ મળે છે. મને કેટલા મળે છે, એકવીસ મળે છે. આપણું સમીકરણ તૈયાર થઈ ગયું. ધારો કે હું કોઈ સંખ્યાનો ત્રણ ચતુર્થાંશ ભાગ લઉં છું, એટલે કોઈ સંખ્યા એક્સ છે એનો ત્રણ ચતુર્થાંશ ભાગ એટલે ત્રણ ચતુર્થાંશ એક્સ, એમાં હું ત્રણ ઉમેરું છું તો મને એકવીસ મળે છે. તો તેથી ત્રણ ચતુર્થાંશ એક્સ બરાબર એકવીસ. આ વત્તા છે જે આ બાજુ જશે તો શું થઈ જશે બેટા, ઓછા થઈ જશે બરાબર. ત્રણ ચતુર્થાંશ એક્સ બરાબર એકવીસમાંથી ત્રણ જાય તો કેટલા રહેશે, તો કે અઢાર, ઓગણીસ, વીસ અને એકવીસ એટલે કે અઢાર રહે છે. ચાલો, તેથી હવે એક્સ અઢાર તો આવી ગયા. હવે આ શું છે બેટા, ભાગાકારમાં છે, એ જમણી બાજુ જાય તો શું થઈ જાય, ગુણાકાર.
અને આ સંખ્યા ગુણાકાર છે એ જમણી બાજુ જાય તો શું થઈ જાય બેટા ભાગાકાર, બરાબર છે. હવે જો છેદ ઉડતા હોય તો તમે ઉડાડી દો, ટેસથી છેદ ઉડે, ત્રણ એકા ત્રણ, ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, ત્રણ છ બાર, ત્રણ પંચા પંદર, ત્રણ છ અઢાર. તો એક્સ બરાબર આપણે કેટલા આવી ગયા બેટા, છ. એટલે કે તમે જે સંખ્યા ધારી છે એક્સ કેટલી હશે બેટા, છ. કેટલી હશે, છ. હવે અહીંયા તમને એક બીજી વસ્તુ હું શીખવાડું આ સ્ટેપમાં. ત્રણ ચતુર્થાંશ એક્સ બરાબર કેટલા આવી ગયા, અઢાર. હવે જો તમારે એવું કરવું છે તો પહેલાં ત્રણ એક્સ એમ નમ રાખો, અઢાર. આ ગુણ આ ભાગાકાર છે બરાબર, આ બાજુ જશે તો શું થઈ જશે બેટા, ગુણાકાર. પછી અહીંયા તમારે લખવું પડે અઢાર એક અઢાર દુ છત્રી અઢાર તરીકે પણ અઢાર જો કેટલા આવ્યા બેટા, ત્રણ, ત્રણ છંગડા ને છ ચોક ચોવીસ રહી ગયા હતા બરાબર. કેટલા આવે, એક્સ બરાબર ચોવીસ. ફરીથી દાખલો સમજાવું છું, કોઈ એક સંખ્યા કેટલી છે બેટા એક્સ, એનો ત્રણ ચતુર્થાંશ ભાગ, એમાં ત્રણ ઉમેરતા એકવીસ મળે છે. વત્તા છે આ બાજુ ગયા તો ઓછા, ગુણાકાર છે આ બાજુ. આ જે જો ત્રણ એક ચતુર્થાંશ એક્સ બરાબર કેટલા આવી ગયા બેટા, અઢાર. હવે આ અઢાર છે અને આ આ તો જમણી બાજુની આપણી સંખ્યા છે, ડાબી બાજુની છે. ગુણાકાર છે આ ભાગાકાર છે, એ આ બાજુ ગયા તો શું થઈ ગયા, ગુણાકાર. અને આ ગુણાકાર છે એ આ બાજુ ગયા તો શું થઈ ગયા બેટા, ભાગાકાર. ત્રણ છ અઢાર, અને જો હું પહેલાં ભૂલી ગઈ હતી પણ છ છ ચોવીસ, આ ગુણાકાર બાકી રહી ગયો હતા. ચાર વધે છે, છ છ છ ચોવીસ. એ જ વસ્તુ જો તમારે આવી રીતે સીધું નથી કરવું તો ત્રણ ચતુર્થાંશ એક્સ બરાબર અઢાર થાય છે. આનો ને આનો ગુણાકારનો સંબંધ છે તો આપણને ખબર જ છે બરાબર. એટલે ત્રણ એક્સ રહી ગયા, આ ભાગાકાર છે આ બાજુ ગયા તો શું થઈ ગયા બેટા, ગુણાકાર. અઢાર ચોક કેટલા થઈ ગયા બેટા, બોતેર. પછી આ ભાગાકાર છે આ બાજુ ગયા તો ગુણ શું થઈ ગયા, ગુણાકાર. તમે આમ કરો કે આમ કરો, બંને રીતે જવાબ તો સરખો જ મળે છે બરાબર. પણ મને એવું લાગે કે આ રીતે કરો તો સરળ પડે. ભાગાકાર આ બાજુ ગયો તો ગુણાકાર, અને ગુણાકાર છે એ જમણી બાજુ આવ્યો તો શું થઈ ગયો છે બેટા, ભાગાકાર. ચલો ઝડપથી દાખલો લખી નાખો. અને હવે તો શ્યોરલી કે આની પછીના જે છે એ હું તમને સમીકરણ કરાવી દઉં છું, ઉકેલ તમે તમારી જાતે શોધી નાખશો. આ બીજી રીત છે, આ બાજુમાં છે એ રીત છે તમારી અલગથી, કે તમારે આમ ન કરવું હોય તો તમે આવી રીતે કરી શકો. ચલો લખાઈ ગયું. ચલો હવે એની પછીનો દાખલો છે જેમાં શું કીધું છે, ડી. જ્યારે બે સંખ્યા, જ્યારે મે સંખ્યાના બે ગણામાંથી બરાબર છે, ધારો કે સંખ્યા કેટલી છે બેટા, ધારો કે સંખ્યા એક્સ છે, તેના બે ગણા એટલે કેટલા એક્સ થઈ જાય બેટા, બે એક્સ. કેટલા એક્સ થઈ જાય, બે એક્સ. એમાંથી અગિયાર બાદ કર્યા એટલે ઓછા અગિયાર બરાબર કેટલા મળે છે બેટા, પંદર. હવે ઓછા છે આ બાજુ જશે તો વત્તા, ને ગુણાકાર આ બાજુ જશે તો ભાગાકાર. આનો ઉકેલ તમારે તમારી જાતે શોધી નાખવાનો છે. હવે ઈ, મુન્નાએ તેની પાસે રહેલી નોટબુકના ત્રણ ગણા કેટલા છે, નોટબુકના ત્રણ ગણા પચાસમાંથી બાદ કર્યા. કેટલામાંથી બાદ કર્યા, પચાસમાંથી. એટલે પચાસ કેવા આવશે બેટા, આગળ. એના ત્રણ ગણામાંથી બાદ કર્યા એટલે કે ત્રણ એક્સ. તો જવાબ કેટલો આવે છે, તો કે મને પરિણામ આઠ મળે છે. થઈ ગયું બરાબર. ધારો કે કોઈ સંખ્યા તમે કઈ ધારી, એક્સ. એના ત્રણ ગણા એટલે ત્રણ એક્સ. પચાસમાંથી ત્રણ ગણા બાદ કરવાના કીધા છે, પચાસમાંથી બાદ કર્યા એટલે પચાસને આગળ લીધા ના પાછળ. હવે આ વત્તા છે આ બાજુ જશે તો ઓછા, પછી આ પણ ઓછા ને આ પણ ઓછા થશે એટલે ઓછા ઓછા કટને ગુણાકાર આ બાજુ જશે તો ભાગાકાર. ઈ પછી એફ, ઈલાએ કોઈ એક સંખ્યા ધારી, તો ધારો કે સંખ્યા કેટલી છે,
एक्स छे आ लखवानी जरूर नहीं, हूँ सीधू बनावी शकूँ पण लखो कई वांधो नहीं। धारी तेमा ओगणीस उमेरे छे, जे संख्या धारी एमां केटला एणे उमेर्या ओगणीस, अने मळेला सरवाळाने आ बन्नेनो जे सरवाळो मळ्यो एने केटला वडे भागे छे, तो के पांच वडे भागे तो तेने केटला मळे छे बेटा, आठ मळे छे। आ तमारुं समीकरण केवुं थई गयुं छे, तैयार थई गयुं बराबर। जो हवे पहेलम पहेलुं शुं करशो, आ भागाकार छे ए आ बाजू जशे तो शुं थई जशे बेटा गुणाकार, અને વત્તા આ બાજુ જશે તો શું થઈ જશે બેટા ઓછા બરાબર। પછી છે જી, અનવર કોઈ સંખ્યા ધારે છે, એટલે ધારો કે સંખ્યા કેટલી છે બેટા, એક્સ છે બરાબર છે, ધારે છે। એ કે છે પાંચ તૃતીયાંશ ભાગમાંથી સાત બાદ કરે છે, ધારેલી સંખ્યા એના પાંચ તૃતીયાંશ ભાગમાંથી સાત બાદ કરે છે, તો પરિણામ શું મળે છે, તો કે 23 મળે છે। થઈ ગયું, આ બધી સંખ્યાના મેં સમીકરણ તમને બનાવી આપ્યા છે, હવે તો તમે સરળતાથી દાખલો ગણી શકશો। ધારો કે સંખ્યા કેટલી છે બેટા, એક્સ। હવે કે છે એના પંચ પાંચ તૃતીયાંશ એક્સમાંથી કેટલા બાદ કરે છે, તો કે 7, નો જવાબ કેટલો મળે છે બેટા, 23 મળે છે। ચલો હવે બોર્ડ ઉપરથી તમે સમીકરણ લખી નાખો એટલે તમને એના ઉકેલ શોધતા આવડી જશે બરાબર છે। અને કહેતા હોય તો ઉકેલ પણ હું તમને કહી દઉં, તો જો આ દાખલામાં તો ઉકેલ પણ તમને કદાચ આ સેજ નવું છે, તો એનો ઉકેલ તમારે જોવો હોય તો જોઈ લો। એક્સ વત્તા ઓગણીસ, આઠ ગુણ્યા પાંચ, તો કે એક્સ વત્તા ઓગણીસ, આઠ પંચા બેટા 40, વત્તા આ બાજુ જશે તો શું થઈ જશે બેટા, ઓછા। 40માંથી 19 બાદ કરો, તેથી એક્સ બરાબર બરાબર છે 3માંથી 1 જાય એટલે 21। લ્યો આ દાખલો નહોતો ગણાવવાનો, તો દાખલો પણ થઈ ગયો છે બરાબર, એટલે તમારે ખાલી દાખલાને ઉતારવાનો રહ્યો। ધારો કે સંખ્યા એક્સ છે, હવે કે છે એક્સ ધારેલી સંખ્યામાં 19 ઉમેરી અને સરવાળાને આખાને 5 વડે ભાગતા 8 મળે છે, તો ભાગાકાર આ બાજુ ગયો તો ગુણાકાર, સરવાળા આ બાજુ ગયા તો બાદબાકી, દાખલા થઈ ગયા। આનો પણ જો સમીકરણ તૈયાર છે, આનું પણ સમીકરણ તૈયાર છે, આ તો આખો દાખલો થઈ ગયો, આનું સમીકરણ તૈયાર છે। જો ઓછા છે આ બાજુ જશે તો વત્તા, પછી ગુણાકાર ભાગાકાર છે આ બાજુ જશે તો ગુણાકાર, અને આ ગુણાકાર છે આ બાજુ જશે તો ભાગાકાર, અને એ દાખલો પણ જોવો છે તો કંઈ વાંધો નહીં। ચલો પાંચ તૃતીયાંશ એક્સ, તેથી બરાબર 23, ઓછા છે આ બાજુ ગયા તો કેટલા થઈ ગયા બેટા, વત્તા, તેથી 5 તૃતીયાંશ એક્સ, 23 પછી 7 ગણો 24, 25, 26, 27, 28, 29 અને કેટલા થાય બેટા 30 બરાબર છે। તેથી હવે શું કરવાનું છે, તો કે એક્સ એમનેમ રાખીએ આપણે, આ ભાગાકાર છે એ આ બાજુ જશે તો શું થઈ જશે બેટા ગુણાકાર, અને ગુણાકાર આ બાજુ જશે તો શું થઈ જશે ભાગાકાર। હવે છેદ ઉડાડી દઈએ, તો કે 5 6 30 અને 6 2 12, તો એક્સ બરાબર કેટલા આવી ગયા 12। લ્યો ચાલો બે દાખલા બીજા પણ ગણી દીધા, તો હવે હોમવર્કમાં તમારે માત્ર આ બે જ દાખલા તમારે હોમવર્કમાં કરવાના રહ્યા બરાબર છે, અને એ પણ મેં સમજાવી દીધું છે કે તમારે કઈ રીતે આ દાખલા ગણવાના છે। હવે થોડું બોર્ડ ઉપરથી લખવાનું જાજુ છે, ઝડપથી તમે એટલું લખી નાખો। ચલો બોર્ડ ઉપરથી લખાઈ ગયું હશે, હવે દાખલા નંબર 2। હવે દરેક દાખલામાં માત્ર હું સમીકરણ જ બનાવડાવું છું બેટા, દાખલા તમારે તમારી જાતે કરી નાખવાના છે। ચાલો દાખલા નંબર 2, એવું કીધું છે કે સમીકરણને ઉકેલો, દાખલા નંબર 2, એટલે પહેલાં સમીકરણ આપણે આપણી જાતે બનાવવાનું છે, અને પછી સમીકરણનો શું શોધવાનો છે બેટા, આપણે ઉકેલ શોધવાનો છે। હવે એવું કીધું છે, એક વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થી સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણના 2 ગણાથી 7 વધુ છે, 2 ગણા એટલે 2 એક્સ થાય બરાબર છે, 2 ગણા એટલે કેટલા એક્સ થયા, 2 એક્સ, એનાથી કેટલા વધારે છે, તો કે 7 વધારે છે, એટલે વત્તા 7 બરાબર કેટલા થઈ ગયા 87।
હવે આમાં તમારે આગળ લખવું પડે કે ધારો કે ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી કયો છે? એક્સ છે. આ એક્સ ન લખવા તો મેં સીધું લખીને કીધું. કેટલો છે? તો કે એક્સ છે. એ જે વધુ ગુણ મેળવ્યા છે એની કરતાં કેટલા ગણા છે? તો કે બે ગણા, એટલે બે એક્સ. એમાં કેટલા વધારે છે? તો કે વત્તા સાત. વધુ છે એટલે વત્તા, ઓછું હોત તો આપણે શું કરત બેટા? બાદ બાકી બરાબર કેટલા મળે છે? 87. હવે સમીકરણનો ઉકેલ શોધવાનો, તો વત્તા છે આ બાજુ જાય તો ઓછા, ને ગુણાકાર આ બાજુ જાય તો શું મળી જાય તમને? ભાગાકાર. હવે તો દાખલો ગણી શકશો ને. હવે છે બી, આ ઉકેલ તમારે તમારી જાતે શોધવાના છે. ચલો હવે તમને એવું કીધું છે, એક સમદ્વિ બાજુ ત્રિકોણમાં, સમદ્વિ બાજુ ત્રિકોણ, ત્રિકોણની વાત કરી છે અને તે કેવો કીધો છે બેટા? સમદ્વિ એટલે બે બાજુઓના માપ એમાં કેવા હશે બેટા? સરખા હશે. સમદ્વિ બાજુ ત્રિકોણ એટલે આ બે બાજુઓના માપ કેવા હોય? સરખા. બરાબર છે. એ કે છે સરખા છે અને તેના શિરોબિંદુનું માપ કેટલું છે? તો કે 40. આ એક્સ છે અને આ પણ કેટલા છે? એક્સ. અને એકનું માપ તમને આપી દીધું છે 40. કેટલું આપી દીધું છે? 40. બે આધાર ખૂણાના માપ કેવા છે બેટા? સરખા. આને આને આપણે એક ધારી લો ને આને એક્સ ધારી લીધા અને આનું શિરોબિંદુ બરાબર છે, આ બાજુઓ છે અને આનું શિરોબિંદુ તમને આપી દીધું છે 40. હવે સમદ્વિ બાજુ ત્રિકોણ છે એટલે બે બાજુ કે બે ખૂણાના માપ કેવા હશે બેટા? સરખા. તો અહીંયા તમે કરી શકો કે એક્સ વત્તા 40 બરાબર. ત્રિકોણના ત્રણેય બાજુના ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે? 180. આપણે નાના ધોરણમાં પણ જોયું છે. હવે ત્રિકોણની ત્રણ બાજુઓ થઈ ગઈ, 1, 2 અને 3, ત્રણ ખૂણા થઈ ગયા ને. એકનું માપ બે બાજુઓ બે ખૂણાના માપ કેવા છે બેટા? સરખા. કયા સરખા છે એ આપણને ખબર નથી, એટલે ધારો કે જે સરખા ખૂણા છે એનું માપ આપણે શું ધાર્યું છે? તો કે એક્સ વત્તા એક્સ. અને એક માપ તમને આપી દીધું છે 40 અને તમને થશે 180 ક્યાંથી આવે? તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય? 180. અને તમારી ટેક્સ્ટબુકમાં પણ આપેલું છે, જો તમારા દાખલામાં પણ આપેલું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય છે બેટા? 180. જો સમીકરણ સોલ્વ કરવું હોય તો આ એક્સ અને આ એક્સ બરાબર છે, તો કેટલા એક્સ થઈ જાય બેટા? 2x વત્તા 40 બરાબર 180. તેથી 2x બરાબર 180 ઓછા 40. ઉપર જે ટપકું કર્યું છે એને અંશ વંચાય. શું વંચાય બેટા? અંશ. તેથી 2x બરાબર 180માંથી 40 જાય 0, 8 માં 4 જાય જો 4, 140 અંશ. ગુણાકાર છે આ બાજુ જશે તો શું થઈ જશે બેટા? ભાગાકાર, એટલે કે 2 આવી જાય નીચે. હવે છેદ ઉડાડો તો 2 × 7 = 14, 0, એટલે કે એક્સ બરાબર કેટલું માપ આવી ગયું? 70. એક પહેલા ખૂણાનું, બીજા ખૂણાનું પણ કેટલું થયું? 70. અને ત્રીજા ખૂણાનું માપ આપણને કેટલું આપ્યું હતું? એક આપી દીધું હતું, કેટલું આપ્યું હતું? 40. હવે આ બધાનો સરવાળો કરો, જો 180 થઈ જશે. 7 × 7 = 14, 15 × 16 = 17 અને 18 થઈ ગયો. ત્રણેય ખૂણાના માપ, આ ત્રીજો ખૂણો થઈ ગયો ને, એટલે આ તો મેં તાળો મેળવ્યો છે, આની કોઈ જરૂર નથી. આ ખાલી તમને સમજાવવા માટે મેં કર્યું છે બરાબર, કે આપણો દાખલો સાચો છે કે ખોટો. આમ તો સમીકરણ બનાવડાયું હોત તો પણ તમે કરી શકત, પણ ચાલો લખી નાખો બીજો દાખલો. પહેલાનું સમીકરણ બનાવી દીધું છે એટલે ઉકેલ શોધી નાખજો. બીજાનું ઉકેલ પણ મેં લખાવી દીધો છે. આ દાખલાની બેટા બને એટલી ઝાઝી પ્રેક્ટિસ કરજો, કારણ કે આ તમને આગળ 8માં પણ આવે છે, 9માં પણ આવે છે અને 10માં પણ આવે છે બરાબર છે. ચલો સી, એક મેચમાં સચિનના જે રન છે એ રાહુલના રન કરતાં કેટલા ગણા છે? તો કે 2 ગણા છે. કેટલા ગણા છે બેટા? 2 ગણા. 2 ગણા એટલે 2x થાય બરાબર છે. 2 ગણા છે એટલે 2x થયા. જો તેમના રન ભેગા કરવામાં આવે તો તેમના રન 2 સદી કરતાં 2 ઓછા છે. હવે તમારે આ વસ્તુને તો ખાસ સમજવી પડશે બરાબર છે. શું કહે છે કે ધારો કે સચિનના રન રાહુલના રન કરતાં 2 ગણા છે, તો આપણે રાહુલના રનને આપણે ધારવું પડે. ધારો કે રાહુલના રન કેવા છે બેટા? એક્સ. ધારો કે
राहुल ना रन कितना छे बेटा एक्स। हवे सचिन जे छे एना एनी करता कितना गणा छे तो के बे गणा एटले के बे एक्स थया। ओके चलो हवे शुं के छे કરવામાં આવે તો તેમના રન સદીના રન કરતા, એટલે કે જો પહેલાં તો આપણે રાહુલના રન લખીએ તો એક્સ, સચિનના લખો તો કેટલા એક્સ થાય બેટા બે એક્સ, બરાબર છે। હવે કહે છે કે સદી, એક સદીની અંદર કેટલું હોય તો કે સો। તમે તો બધા ક્રિકેટ જોવો છો, આપણને ખબર છે એક સેન્ચુરી મારી એક સદી મારી એટલે કેટલા રન થાય બેટા સો। અને આમાં શું કહે છે બે સદી મારી, બે સદી એટલે કેટલા રન થાય તો કે 200, કેટલા રન થાય છે તો કે 200, બરાબર છે। એની કરતાં કેટલા ઓછા છે તો કે 2 ઓછા છે, એની કરતાં કેટલા ઓછા છે બેટા 2 ઓછા છે એટલે કે 2। ફરીથી સમીકરણ સમજાવું છું, બરાબર છે। તો પહેલાં તો એવું કહે છે કે રાહુલના રન કરતાં સચિનના રન 2 ગણા છે, એટલે આપણે રાહુલના રનને પહેલાં ધારીએ છીએ તો કે રાહુલના રન કેટલા છે બેટા એક્સ, સચિનના એની કરતાં 2 ગણા એટલે કે 2 એક્સ, એટલે રાહુલના રન લખીએ તો એક્સ, સચિનના 2 એક્સ, બરાબર। એનો જે જવાબ આવે છે બેવડી સદી, સદી કેટલી વાર મારે છે બેટા 2 વાર, એક સદી એટલે 100 રન, તો 2 સદી એટલે કેટલા રન 200, એની કરતાં 2 ઓછા છે એટલે ઓછા 2। હવે તમારું સમીકરણ તૈયાર થઈ ગયું છે, આ પણ એક્સ અને આ પણ એક્સ, એટલે કેટલા એક્સ થઈ ગયા બેટા 3 એક્સ, 200માંથી 2 જાય એટલે કેટલા વધે તમે જુઓ તો 198, બરાબર। તેથી એક્સ બરાબર 198 ગુણાકાર છે, આ બાજુ જશે તો શું થઈ જશે બેટા ભાગાકાર, ચલો આપણે એનું છેદ ઉડાડીએ, 3 × 3 = 3 × 2 = 6 3 × 3 = 9 3 × 4 = 12 3 × 5 = 15 3 × 6 = 18, બરાબર ને 19 × 3 = 18, એટલે કે એક્સ બરાબર કેટલા આવી ગયા 66, કેટલા આવી ગયા બેટા 66, તો કે એક્સ કોના રન હતા, તો કે એક્સ એટલે કોના રન હતા તો કે રાહુલના રન, કેટલા રન રાહુલના રન, એક્સ એટલે કેટલા થાય બેટા તો કે 66 છે। અને સચિનના એની કરતાં કેવા છે બેટા ડબલ, સચિનના રન કેવા છે તો કે ડબલ એટલે કે 2 એક્સ છે, બરાબર। હવે એક્સની જગ્યાએ તમારે કેટલા મૂકવાના તો કે 66, 6 × 12 = 1 × 6 = 12 = 13, એટલે સચિને કેટલા રન કર્યા તો કે આણે 66 રન કર્યા અને સચિનભાઈએ 132 રન કર્યા, કેટલા રન કર્યા 132 રન કર્યા, આ બધું તમારે કરવાનું છે। ચલો ફરીથી સમજાવું છું, આમાં એવું કીધું છે કે સચિનના રન રાહુલના રન કરતાં 2 ગણા છે, એટલે પહેલાં તો તમને રાહુલના રન ખબર નથી એટલે આપણે રાહુલના રન કેટલા ધાર્યા બેટા એક્સ, સચિનના રન એની કરતાં 2 ગણા છે એટલે કે 2, એટલે અહીંયા તમારે લખવાનું થાય તો કે રાહુલના રન એક્સ, સચિનના 2 એક્સ। હવે કે છે બેવડી સદી, એક સદીની અંદર 100 રન, તો બેવડી સદી એટલે ઓછા 2, બરાબર, બેવડી સદી એટલે 200 થયા, એમાંથી 2 ઓછા રન છે એટલે ઓછા 2। હવે અહીંયા સમીકરણ જ મેં કર્યું છે, આ 2 એક્સ અને આ એક્સ એટલે 3 એક્સ, એક 200માંથી 2 ગયા એટલે 198, ગુણાકાર છે આ બાજુ ગયા તો ભાગાકાર છે, પછી 198 ભાગ્યા 3 કરો છો તો કેટલા આવે છે 66, તો કે એક્સ બરાબર 66, તો એક્સ કોના રન હતા તો કે રાહુલના, તો કે રાહુલના રન કેટલા થયા બેટા 66, અને સચિનના રન કેટલા છે તો કે 2 એક્સ, તો 2 ના 2, અને એક્સની જગ્યાએ આપણે કેટલા મૂક્યા 66, 66 × 2 = 132, આ તમારો શું થઈ ગયો બેટા જવાબ। હવે તમારો જવાબ સાચો છે કે ખોટો એની માટે તમારે તાળો મેળવવો છે, જે સાચો છે કે ખોટો એ જવાબ શોધીએ અને આપણે તાળો મેળવીએ કહીએ, તો જો રાહુલના રન કેટલા હતા બેટા 66 અને સચિનના કેટલા હતા તો કે 132, 6 × 2 = 8, 6 × 3 = 9 અને 1, જોયું બંનેના ટોટલ રન જેટલા રન આવી ગયા, આવી ગયા, એટલે આપણને ખબર પડી જાય કે આપણો દાખલો સાચો છે। આ કરવું તમારે જરૂરી નથી, માત્ર મેં તમને સમજાવવા માટે આ વસ્તુ કરેલી છે, બરાબર છે, આ માત્ર સમજાવવા માટે છે, સમજાવવાના આશયથી કરેલું છે। ચલો બોર્ડ ઉપરથી ઝડપથી લખી નાખો, મારે જાતે આપવા છે પણ દાખલા હું જ ગણાવતી જોઉં, બોર્ડ ઉપરથી જવાબને બોક્સ બનાવવાનું, દાખલો વ્યવસ્થિત જ ગણવાનો, તમે કોઈ મને નથી કહેવાના, બરાબર, તો પણ હું બોક્સ બનાવું છું વ્યવસ્થિત રીતે લખું છું। હવે બીજું કે હું અહીંયા રેડ માર્કર વાપરું છું પણ તમારે રેડ પેનનો યુઝ કરવાનો નથી, તમારે માત્ર બ્લેક અને બ્લુ
બેજ પેનનો યુઝ કરવાનો છે, આખું જ બધું જ બ્લેક બ્લ્યુ પેનથી લખવાનું. અને તમે જે આન્સર આપો છો એટલે કે જે જવાબ આવે છે આપણો, એને બ્લેક પેનથી બોર્ડર બનાવવાની, એટલે ખબર પડે એ હાઈલાઇટ થાય છે આપણો જવાબ, બરાબર છે. હવે ચાલો, હવે તો જે દાખલા છે ત્રણ, એના હું માત્ર તમને સમીકરણ જ બનાવવાની છું. દાખલા નંબર ત્રણ, આ બીજો દાખલો પૂરો થઈ ગયો, બીજામાં મેં બે કરાવી દીધા, એક જાતે આપ્યો. હવે દાખલા નંબર ત્રણ, પહેલું પહેલું છે, ઇરફાને કહ્યું કે પરિમિત પાસેની લખોટીના પાંચ ગણા કરતાં સાત વધારે છે, બરાબર છે. કેટલા ગણા? પાંચ ગણા કરતાં સાત વધારે, એટલે પાંચ ગણા એટલે પાંચ એક્સ થાય, પાંચ ગુણ્યા એક્સ, એની કરતાં કેટલી વધારે છે? તો કે સાત વધારે છે. અને ટોટલ ઇરફાન પાસે લખોટી કેટલી છે? તો કે 37. ચલો, આ સમીકરણ તો બહુ સહેલું છે. ઇરફાન એવું કહે છે કે પરિમિત પાસેની લખોટીના પાંચ ગણા કરતાં સાત વધુ, પાંચ ગણા એટલે પાંચ એક્સ, એની કરતાં વધુ એટલે વત્તા સાત. અને ટોટલ કેટલા આપે છે? કે 37. હવે વત્તા આ બાજુ જશે તો ઓછા, ગુણાકાર આ બાજુ જશે તો ભાગાકાર. ચલો, આ પહેલા દાખલાનું સમીકરણ થઈ ગયું, અને કેમ દાખલો કરવાનો એ પણ સમજાવી દીધો છે, એટલે આપણે સરળતાથી કરી શકશું. લક્ષ્મીના પિતા 49 વર્ષના છે, લક્ષ્મીની ઉંમરના ત્રણ ગણાથી ચાર વધારે છે. એટલે અહીંયા તમે કહી શકો કે ધારો કે લક્ષ્મીની ઉંમર એક્સ છે, બરાબર, એના લક્ષ્મીની ઉંમરના ત્રણ ગણા એટલે કે ત્રણ એક્સ કરતાં કેટલા વધુ છે? તો કે ચાર. અને એની ટોટલ ઉંમર કેટલી છે? તો કે 49. આ બધું તમને દાખલામાં આપેલું જ છે. હવે શું કરશો? વત્તા આ બાજુ જશે તો ઓછા થશે, અને ગુણાકાર આ બાજુ જશે તો ભાગાકાર થઈ જશે, બરાબર છે. જો સમીકરણ હું તમને સમજાવું છું તો મને ઉકેલ શોધતા પણ વાર નહીં લાગે, પણ તમને જાતે આપું છું, આપણને કોન્ફિડન્સ આવવો જોઈએ કે દાખલો કેમ ગણવાનો છે. ચલો, સુંદર ગ્રામના લોકોએ પોતાના ગામના બગીચામાં વૃક્ષારોપણ કર્યું. બેટા, ખાલી રકમ મોટી જ કરીશ, બીજું એમાં તમને જે જરૂરી હોય એ જ પોઈન્ટ આપણે લેવાનો છે. તેમના કેટલાક છોડના ફળના છોડ હતા, ફળોના છોડ ન હોય તેવા છોડોની સંખ્યા ફળોના છોડની સંખ્યાના ત્રણ ગણા, ત્રણ ગણા એટલે કે ત્રણ એક્સ, ત્રણ ગણા ત્રણ એક્સ, ત્રણ ગણા કરતાં બે વધારે હતી એટલે વત્તા બે, બરાબર છે. અને ટોટલ અને ફળો ન હોય તેવા છોડની ટોટલ સંખ્યા કેટલી હતી? બટા 77. ખાલી રકમ જ મોટી કરી છે, આપણે એટલું જ જોવાનું છે. ત્રણ ગણા કરતાં બે વધુ એટલે ત્રણ એક્સ વત્તા બે, અને ફળો ન હોય તેવા છોડ કેટલા? તો કે 77. વત્તા આ બાજુ જશે તો ઓછા થઈ જશે, ગુણાકાર આ બાજુ જશે તો ભાગાકાર થઈ જશે, બરાબર છે. હવે આજ આ સાથે આપણું આ ચોથું પ્રકરણ આજે પૂર્ણ થઈ જાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળના ચેપ્ટરનો અભ્યાસ કરીશું. થેન્ક યુ, આભાર. પણ એક વાત યાદ રાખજો બેટા, કે મેં જ સમીકરણ બનાવી આપ્યા જેના ઉકેલ તમારે તમારી જાતે શોધવાના છે. તો આજનું હોમવર્ક છે કે લેક્ચર દરમિયાન મેં જે કાંઈ પણ દાખલા તમને આપ્યા છે એ દાખલાના ઉકેલ તમારે શોધવાના છે. પણ આ બધું જ તમારે પાકી નોટમાં જ કરવાનું છે. રકમ લખવાની, પછી સમીકરણ લખવાનું, પછી સમીકરણનો ઉકેલ શોધવાનો, પછી બીજા દાખલાની રકમ લખવાની, પછી આ લખવા આ જે સમીકરણ છે એ, અને પછી એનો ઉકેલ શોધવાનો, અને પછી ત્રીજો દાખલો. પણ રકમ લખીને વ્યવસ્થિત દાખલા ગણવાના છે, બરાબર છે. આપણે કેટલા ચેપ્ટર થઈ ગયા? પહેલું પ્રકરણ થઈ ગયું, બીજું થઈ ગયું, બરાબર છે. ત્રીજું પ્રકરણ મેં કરાવ્યું નથી, કારણ કે ત્રીજું પ્રકરણ કેવું છે? તો કે આલેખવાળું છે. એટલે આલેખ તમે જો સ્કૂલ શરૂ થશે ને, સ્કૂલે આવશો તો હું વ્યવસ્થિત રીતે સમજાવી શકું, માટે ત્રીજું પ્રકરણ કરાવ્યું નથી. આજે ચોથું પ્રકરણ અહીંયા ઘડી પૂર્ણ થઈ જાય છે. ગમે ત્યારે તમે નોટબુક ચેક કરવા માટે મંગાવવામાં જ્યારે સ્કૂલે આવશે ત્યારે પહેલું, બીજું અને આ ચોથું પ્રકરણ પૂર્ણ કરેલું જોઈએ. અને હોમવર્ક લેક્ચર દરમિયાન કરાવેલ રીતના, લેક્ચર દરમિયાન આપેલ રકમના દાખલા ગણવા, બરાબર છે. હું હોમવર્ક લખી નાખું છું. લેક્ચર દરમિયાન આપેલ દાખલા ગણવા, બધું જ પાકી નોટમાં કરવાનું છે, બરાબર છે. બધું જ પાકી નોટમાં કરવાનું છે. રકમ લખીને વ્યવસ્થિત રીતે દાખલા ગણવાના છે. ચાલો જોઈ લેજો, દાખલા લખી નાખો, સમીકરણ લખી નાખો,
અને વિડિયો કેમ જોવાનો એ તો સમજાયું છે, પણ એકવાર જોઈ લો એટલે કઈ રીતે આપણે લખવાનું એ આપણને ખબર પડી જાય. થેન્ક યુ.